नमस्कार, आप જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સમાચારોની સાથે હું છું ભક્તિ। બુલેટિનની શરૂઆતમાં સૌપ્રથમ વાત કરવામાં આવે તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં ઇન્કમ ટેક્સે સર્ચ વિભાગ ઓપરેશન હાથ ધર્યું છે। ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા સિન્થેટિક યાર્નના વેપારીને ત્યાં ઉત્પાદકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। મહત્વનું છે કે 330 કરોડના બિનહિસાબી વ્યવહારને પણ ઝડપી પાડવામાં આવ્યું છે। દિલ્હી દાદરા નગર હવેલી અને દહેજમાં પણ સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। આઈટી વિભાગે દસ્તાવેજો ડિજિટલ પુરાવા સહિત તમામ સામગ્રી કબજે કરી છે। 154 કરોડના આંગળિયા પેઢીના હિસાબો સામે પણ આવ્યા છે। મહત્વનું છે કે સર્ચ દરમિયાન જ્વેલરી અને 11 બેંક લોકર પણ મળી આવ્યા છે। तो आज अंगे वधु विगते वात करवा माटे आपणी साथे जोड़ाई चुक्या छे संवाददाता रवि। रवि, आईटी विभाग द्वारा सपाटो पाडवामां आव्यो छे, शुं छे महत्वना अपडेट्स? ભક્તિ, બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે આઈટી વિભાગ દ્વારા દેશવ્યાપી દરોડા છે તે પાડવામાં આવે છે। જો વાત કરવામાં આવે તો દાદરા નગર હવેલી સહિતના જે અન્ય વિસ્તારો છે, એટલે કે કહી શકાય કે જે પ્રમાણે દાદરા નગર હવેલી દહેજ સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ છે તે સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવ્યું છે। જો સિન્થેટિક યાન અને પોલિએસ્ટર ચીપના ઉત્પાદક અને તેના વિક્રેતાઓના ત્યાં છે ત્યાં દરોડા છે તે દરોડા પાડવામાં આવે છે। ખૂબ જ મોટી માત્રામાં જે રોકડ રકમ છે અને જ્વેલર્સ છે જ્વેલરી છે તે પણ મળી આવી છે, અને સાથે સાથે જે 11 લોકર છે 11 જેટલા જે લોકર છે તે પણ મળી આવે છે। જે પ્રમાણે જે દેશવ્યાપી સર્ચ ઓપરેશન અને જપ્તીની જે કાર્યવાહી છે તે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। અત્યારે હાલ ઓપરેશન સર્ચ ઓપરેશન છે તે ચાલુ છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે બિનહિસાબી ભંડોળને લઈને જે પ્રમાણે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જે રેડ છે અને રેડ અને સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું। જો અને જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે 154 કરોડ કરતાં પણ જે વધારાના જે બિનહિસાબી વ્યવહાર છે તે મળી આવે છે, અને અત્યારે હાલ જે સર્ચ ઓપરેશન છે તે અલગ અલગ ટીમો દ્વારા જે છે તે કરવામાં આવી રહ્યું છે। જી, આભાર સમગ્ર માહિતી માટે રવિ। તો સમાચારમાં આગળ વધીને વાત કરીએ તો રાજકોટમાં શ્રમજીવી સોસાયટીમાં આવેલા ડોક્ટર પરેશ પટેલની ક્લિનિક અને ગોડાઉન ઉપર એસઓજી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। દરોડા દરમિયાન ગોડાઉનમાંથી શંકાસ્પદ આયુર્વેદિક દવાનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે એક્સપાયરી ડેટ જતી રહી હોય તેવી દવાઓ પર નવી ડેટના સ્ટીકર ચોંટાડવામાં આવ્યા હતા, અને આવી રીતે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા। જુદી જુદી બીમારીઓની 4 જેટલી દવાઓ પર ડેટ બદલી અને સ્ટીકર ચોંટાડવામાં આવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે, જ્યારે વધુ દવાની તપાસ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે આ પહેલા પણ ડોક્ટર પરેશ પટેલ વિવાદમાં આવી ચૂક્યા છે। કિડનીની દવાના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા કર્યા હોવાનું સામે આવ્યું છે। એમાં 3-4 દવા એવી શંકાસ્પદ જણાય છે, જેમાં એને એક્સપાયર થયેલી દવા ઉપર લેબલ છપાવી અને મુદ્દત વધારી અને પોતાની રીતે લેબલ લગાવેલા છે। એ દવાના સેમ્પલ લઈ અને આગળ પૂરું ઇન્વેસ્ટિગેશન થયેથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। એમનું કહેવાનું એવું છે કે કોરોનાથી લોકડાઉનના સમયથી થયા પછી એમણે હમણે જ આ વસ્તુ ચાલુ કરેલી છે એવું એમનું કહેવું। કેટલો જથ્થો છે સાહેબ અંદાજિત, અને કઈ કઈ શંકાસ્પદ દવા છે? એ જથ્થો છે એ 3-4 દવા છે, એ દવાનું પૂરું ઇન્વેસ્ટિગેશન થયા પછી જણાવો। રાજકોટની અંદર વધુ એક વખત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મોઢા પર તમાચો મારવામાં આવ્યો તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। કારણ કે રાજકોટની શ્રમજીવી સોસાયટી ખાતે આવેલા ડૉક્ટર પરેશ પટેલ, આ સાથે જ એ મહત્વની વાત એ પણ છે કે ડૉક્ટર પરેશ પટેલ જે પોતાને ડૉક્ટર કહે છે તેમની ડિગ્રીને લઈને પણ અનેક આશંકાઓ એ રાજકોટમાં અનેક વખત ઉપજી ચૂકી છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે ડૉક્ટર હતા કે નહીં, ત્યાંથી લઈને સમગ્ર આ ઘટનાક્રમનું નિર્માણ થયું છે, અને હવે જે તપાસનો ધમધમાટ છે તે તેમના ગોડાઉન સુધી પહોંચ્યો છે। આવનારા દિવસોની અંદર એસઓજી અને આરોગ્ય વિભાગ કઈ પ્રકારે નવી માહિતીઓ આપે છે, નવા કઈ પ્રકારે ખુલાસાઓ સામે આવે છે એ જોવું રહેશે। કેમેરામેન રવિ ચાવડા સાથે ભૂમિત જાની, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ। તો સમાચારમાં આગળ વધીને વાત કરીએ તો કેવડિયા ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું છે કે 7 વર્ષમાં સરકારે પ્રજાલક્ષી અનેક કાર્યો કર્યા છે। આ ઉપરાંત 11મા મુદ્દે નિવેદન આપતા કહ્યું છે કે સરકારે 11આઓને ઘણી જ રાહત આપી છે, અને આખા દેશના તમામ નાગરિકોને વિના મૂલ્યે જે વેક્સિન આપવાનું કામ અબજો રૂપિયાના ખર્ચે ભારત સરકારે કર્યું એ બદલ અભિનંદન આપ્યા છે। સાથે સાથે લગભગ 80 કરોડ નાગરિકોને કોરોના લોકડાઉન થી માંડી દિવાળી સુધી બધાને
વિના મૂલ્યે અનાજ આપવાનો પણ જે કાર્યક્રમ અમલમાં મૂક્યો છે, ભારતમાં થાય, લાખો યુવાનોને રોજગારી પ્રાપ્ત થાય એ પ્રકારની પણ જે કામગીરી કરી રહી છે ભારત સરકાર, આ બધા કામોને જોઈને અભિનંદન આપ્યા છે. એવી રીતે ગુજરાતમાં પણ કોરોના સંક્રમણ, તાવતે વાવાઝોડું કે બીજા નાના મોટા જે પણ પ્રશ્નો થયા એ બધામાં વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા જે પ્રજાકીય કામગીરી કરવામાં આવી છે. તો ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા બાબતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે. નીતિન પટેલે કહ્યું છે કે પશુ પક્ષીને રાષ્ટ્રીય જાહેર કરવું કેન્દ્ર સરકારના હાથમાં છે. કોઈ પણ પ્રાણી પશુ પક્ષીને રાષ્ટ્રીય જાહેર કરવું એ અધિકાર ભારત સરકારને છે. ગુજરાત સરકાર એ બાબતે શું પોતાનું, મેં કહ્યું ગુજરાતમાં તો કાયદો છે જ, ગૌ હત્યા કરે એની સામે કડકમાં કડક ફોજદારી કાયદા લઈ અને એને કડક સજા કરવાની જોગવાઈ અત્યારે અમલમાં છે અને અત્યાર સુધી અનેક કસાઈઓને કે અનેક જે ગૌ હત્યા કરનારા સામે અમે કડક પગલાં લઈ અને એમને જેલમાં પણ પૂરી દીધા છે અને કડક કાર્યવાહી કરેલી છે અને કરતા રહીશું. તો રાજ્ય સરકારના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ પટેલ કોંગ્રેસમાં જોડાયા છે. તેઓ હાસોટ એપીએમસીના ચેરમેનની સાથે દક્ષિણ ગુજરાતના ભાજપના સહકારી આગેવાન પણ હતા. આ ઉપરાંત માજી તાલુકા અને જિલ્લા પંચાયતના ચેરમેન પણ રહી ચૂક્યા છે. ત્યારે કોંગ્રેસમાં જોડાતાની સાથે જ વિજયસિંહે ભાજપ સરકાર સામે બળાપો કાઢતા આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. વિજયસિંહે કહ્યું છે કે ભાજપના શાસનમાં ગુંડા તત્વો બેફામ છે અને તેમની ઉપર પણ ખોટા કેસ કરી તેમને હેરાન કરતા હોવાના પણ આરોપ લગાવ્યા હતા. લોકોની સમક્ષ છીએ ત્યારે આજે ભાજપના કાર્યકરો સીએમની પણ મેવા માટે અંદર જોડાયેલા છે. ભાજપ પ્રત્યે કે દેશ પ્રત્યે કોઈ લાગણી નથી. આથી હાલમાં જે ભ્રષ્ટાચારી વ્યભિચાર ભય ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી લોકો નીતિ નીતિ થઈ ગઈ છે. વારંવાર મેં રજૂઆત કરવા છતાં આ પાર્ટી પ્રત્યે મને થોડું નારાજગી લાગી કે ભાઈ હવે વિકાસ કઈ પાર્ટી કરી શકે. પાર્ટીની વિચારધારા સાથે હું જોડાયો છું અને રહીશ. સમાચારમાં આગળ વધીને વાત કરીએ તો અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓની બેઠક યોજવામાં આવી. રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા સાથે બેઠક યોજવામાં આવી હતી. ત્યારે આ બેઠકમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી પણ હાજર રહ્યા હતા. ત્યારે આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસની વર્તમાન સ્થિતિ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ ભાજપ ઉપર આક્ષેપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે 23 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરી દેવામાં આવ્યું છે, તો એ 23 લાખ કરોડ રૂપિયા ગયા ક્યાં? સરકાર દેશને વેચી રહી છે, ત્યારે કોંગ્રેસ અને અન્ય પક્ષો દેશને બચાવવા માટે સત્યાગ્રહ કરી રહ્યા છે. મેં પિછલે 2 સાલ પહેલે કેટલા ખર્ચ કરતા હતા, 5 સાલ પહેલે કેટલા ખર્ચ કરતા હતા, આપ કેટલા કરતા હો? આપ બતાઈએ, વો 23 લાખ કરોડ કહાં ગયા? न उससे रोजगार मिला, नए को न कोई नए उद्योग आए, न लोगों को कोई राहत मिली, न छोटा व्यापारी को राहत मिली, न मध्यम दर्ज के व्यापारी को, उद्योग चलाने वाले को राहत मिली, ईमानदार उद्योगपति को कोई राहत नहीं मिली. जीएसटी से वो तबाह हो गया, नोटबंदी से वो मारा गया. 23 लाख करोड़ का हिसाब क्या है? आपके लिए नया घर बन रहा है प्रधानमंत्री जी के लिए, क्या वो है हिसाब? सेंट्रल विस्ता बन रहा है, क्या वो है हिसाब? क्या किया आपने उस 23 लाख करोड़? देश बेचने वालों के खिलाफ देश बचाने वालों का एक सत्याग्रह शुरू कर रहे हैं हम लोग. ये इसीलिए कर रहे हैं क्योंकि जब भी ये इस तरह की बांटने की बात करते हैं, चुपचाप अंदर देश को बेच रहे होते हैं, कोई ऐसा निर्णय ले रहे होते हैं जो देश का नुकसान कर रहा होता है. देयर नैरेटिव इज मेंट, दे आर नॉट इंटरेस्टेड इन हिंदू और मुस्लिम, बिलीव मी, दे आर इंटरेस्टेड इन सेलिंग द कंट्री, दे आर इंटरेस्टेड इन एनरिचिंग देयर फ्रेंड्स एंड देयर ओन पार्टी. તો કેન્દ્ર સરકારે વેચવા કાઢેલી સરકારી મિલકતો બાબતે કોંગ્રેસે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર ઉપર નિશાન સાધતા કહ્યું છે કે ભાજપે પોતાના મિત્રોને ફાયદો કરાવવા દેશ વેચો અભિયાન શરૂ કર્યું છે. બે શાસનના વહીવટની સરખામણી કરવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસનું શાસન આ 70 વર્ષમાં ભારત નિર્માણ માટે ચાલ્યું અને ભારતીય જનતા પાર્ટીનું શાસન આજે ભારત વેચો અભિયાન માટે કાર્યરત હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે સમગ્ર
નેશનલ મોનેટાઇઝેશન પ્લાન ના નામે જે રીતે દેશ વેચવાની શરૂઆત કરી છે, માનીતા લોકોના હાથમાં આખા દેશની સત્તા અને સંસાધનો આવે ને દેશના લોકો ફરી એક ગુલામીની દશામાં જીવવા માટે મજબૂર બને. તો કોરોના મહામારી દરમિયાન ફરજ બજાવતા 40-45 જેટલી બીએસસી નર્સિંગના સ્ટુડન્ટ્સને સેલેરીનો મળતા સ્ટુડન્ટ્સ હાલાકીમાં મુકાયા છે. સ્ટુડન્ટ્સને રોજના 400 રૂપિયા રોજમ ઉપર રાખવામાં આવ્યા હતા, પરંતુ આજ દિન સુધી નર્સિંગ સ્ટુડન્ટ્સને સેલેરી મળી નથી, જેને લઈને વિદ્યાર્થીઓ સીએમ પટેલ નર્સિંગ કોલેજના સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. અમે ગાંધીનગર સિવિલ જીએમઈઆરએસમાં રજૂઆત કરેલી હતી, 4-5 વાર રજૂઆત કરેલી. અભિપ્રાય એવો છે કે અહીંથી બધા ડોક્યુમેન્ટ શેર કરવામાં આવે છે, પણ ઉપરથી ગ્રાન્ટ પાસ થતી નથી. જ્યારે વેક્સિનેશનમાં કામ કરતા વિદ્યાર્થીઓ તથા બીજી જીએમઈઆરએસમાં વર્ક કરતા વિદ્યાર્થીઓને સેલેરી પ્રોવાઈડ થયેલી છે, બટ ખાલી ગાંધીનગર જીએમઈઆરએસના. તો જુદી જુદી 4 એજન્સીઓ દ્વારા શોષણ થતું હોવાના આક્ષેપ સાથે જ 100 જેટલા આઉટસોર્સિંગ કર્મચારીઓ ગાંધીનગર શ્રમ આયુક્તની કચેરીએ પહોંચ્યા હતા. ડીજી નાકરણ, વિશ્વ એન્ટરપ્રાઇઝ, ડીબી એન્ટરપ્રાઇઝ અને એમજે સોલંકી આ 4 એજન્સીઓ વિરુદ્ધ તેમણે રજૂઆત કરી છે. કર્મચારીઓનું કહેવું છે કે તેઓ છેલ્લા 6 વર્ષથી આઉટસોર્સિંગ તરીકે કામ કરી રહ્યા છે. તેમનું માસિક વેતન 17,000 છે, પરંતુ કંપની તરફથી 7,000 રૂપિયા જ આપવામાં આવે છે, ત્યારે તેમના હકના પૈસા પરત આપવા શ્રમ વિભાગ મદદ કરે તેવી તેમની માંગ છે. 274 રૂપિયા સમથિંગ આવે છે અને અમારા ખાતામાં માત્ર 7-8 હજાર રૂપિયા પગાર પડે છે. એ પગાર એ ગવર્મેન્ટ અમને પૂરા નાણાંનું ચૂકવણું કરે છે, પરંતુ એજન્સી અમારા ખાતામાં અડધો જ પગાર નાખે છે. ડીજી નાકરાણી અને એમજે સોલંકી, ડીબી એન્ટરપ્રાઇઝ, શ્રમ આયુક્ત કચેરીમાં. તો ગાંધીનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલી સ્ટાફ નર્સની ભરતી પ્રક્રિયામાં વિસંગતતા જોવા મળી રહી છે. ઉમેદવારોને આપવામાં આવેલી પરિણામ અને ઓનલાઈન ઉત્તરવાહીના પરિણામને લઈને વિસંગતતા જોતા ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ઓએમઆર શીટની ફેર તપાસ કરી પરિણામ સુધારવા માટે રજૂઆત કરવામાં આવી છે. સ્ટાફની નર્સની ભરતીને લઈને ઉમેદવારો નાયબ નિયામકની ફરિયાદ પણ કરી છે, ત્યારે આ સમગ્ર બાબતે ઉમેદવારોનો આક્ષેપ છે. એમાં 13 જુલાઈના રોજ ગવર્મેન્ટ ઓફિશિયલી આન્સર કી આવી, એની અંદર અમે મારા માર્ક ચેક કર્યા. અમે ગુજરાતીમાં તો મારા 68 સાચા છે, 27 ખોટા છે અને 5 ઈ કરેલા છે. તો જે 0.25નું જે કપાત તરીકે જે છે એની અંદર એના પ્રમાણે મારા માર્ક્સ 61.25 જેટલા થાય છે. તો 1 ઓગસ્ટના રોજ જે રિઝલ્ટ આવ્યું એની અંદર મારા માર્ક્સ માત્ર ગુજરાતીમાં 28.25 જ આપેલા છે અને ફેલ આપેલ છે અંદર. એના પછી અમે બીજી તારીખે ગાંધીનગર આવ્યા સચિવાલયમાં, ત્યાં અમે રજૂઆત કરી અને અરજી આપી છે ત્યાં. તો આજે એને 1 મહિનો થયો પણ હજી કંઈ જવાબ મળેલ નથી અમને. તો અમદાવાદમાં રાજ્ય સરકારે સિવિલ હોસ્પિટલના નવા સુપ્રિન્ટેન્ડન્ટના નામની જાહેરાત કરી છે. ડોક્ટર જેવી મોદીના રાજીનામા બાદ હવે નવા સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ડોક્ટર રાકેશ જોશી છે. રાજ્ય સરકારે ડોક્ટર રાકેશ જોશીના નામ ઉપર મહોર મારી છે. તો અમદાવાદની 16 સિવિલ હોસ્પિટલના પીએનસી વોર્ડમાંથી એક દિવસની નવજાત બાળકીના અપહરણની ચોંકાવનારી ઘટના બની છે. કોણે કર્યું અપહરણ અને શા માટે કર્યું અપહરણ, શું છે સમગ્ર મામલો, આવો જોઈએ આ ખાસ અહેવાલમાં. કોણ છે માસૂમનો દુશ્મન, જેણે હજી દુનિયા નથી જોઈ તેની સાથે શું દુશ્મની? એક દિવસની બાળકીને કરી માતાથી વિખૂટી, શા માટે એક નવજાત બાળકીનું કર્યું અપહરણ? પરિવારમાં શોકનો માહોલ,
एक तरफ रहस्य अपहत्या नवजात बाळकीनी मातानो आक्रंद तो बीजी तरफ पोलीसनी तपास कार्यवाही। एक दिवसनी नवजात बाळकीनू सोला सिविल हॉस्पिटलमां त्रीजा माळे पीएनसी वोर्डमांथी अपहरण करी अजाणी व्यक्ति फरार थई गई होवानी फरियाद सोला पोलीस स्टेशनमां नोंधाई छे। बाळकीने शोधवा माटे पोलीसे सोला सिविल हॉस्पिटलमां काफलो मोकली सीसीटीवी फूटेज सहित तमाम जग्याए तपासनी कार्यवाही हाथ धरी छे। जे दरमियान पोलीस तपासमां हॉस्पिटलना केटलाक सीसीटीवी कैमरा बंद होवानुं पण सामे आव्युं छे। आ दरमियान एमनी दीकरी रातना 3 वागे बेनुं अचानक ध्यान छता दीकरी त्यां मळी आवेल नथी, तो आ बाबते गुनो दाखल करेलो छे अने आગળની તપાસ ચાલુ છે। આ માટે સોલા પોલીસ સ્ટેશનના 70 જેટલા કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી, જેમાં મહિલા કોન્સ્ટેબલ પણ પૂરતા પ્રમાણમાં સામેલ છે, અને અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ આસિસ્ટન્ટ છે, સીસીટીવી કેમેરા છે, મોબાઈલ ટાવર ડમ ડેટા છે, બધા આધારે ખૂબ ગંભીરતાથી તપાસ ચાલુ છે। કોઈ પતા નહીં કોણ લે ગમે ઊંઘી ગઈ હતી અમકો પતા નહીં ચાલી નહીં એમ લઈને જાય નહીં ડાઉટ નહીં કોઈ ઉપર હા માં લડકી ઢોળ દે સાહેબ 3 વાગે ફોન આવ્યો કે આપણી છોકરી છે ને કોઈ ઉઠાવી ગયું છે અને મમ્મીને મારા મિસિસને આખો વોર્ડને બધે નીચે એના ઉપર બધું શોધી કાઢ્યા છે પણ દીકરી મળી નહીં, તો મારા ઉપર ફોન આવ્યો અને ત્યાંથી અમે અને મારા સગા જે છે ને બધા સિવિલ પહોંચ્યા। એક દિવસની બાળકીના અપહરણ બાબતે તેનો પરિવાર પણ શંકાના ઘેરામાં છે। મૂળ અમેઠીના પરિવારમાં માતાએ અગાઉ 2 બાળકીને જન્મ આપેલો છે, તો બીજી તરફ પોલીસને એવી પણ શંકા છે કે કોઈ વ્યક્તિને બાળક ન હોય અને તેણે બાળકીનું અપહરણ કર્યું હોય તેવું પણ બની શકે। સોલા પોલીસને 70 થી વધારે પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવીને બાકીની શોધખોળ હાથ ધરવામાં આવી છે। 1:30 વાગે જે રાઉન્ડ લેવામાં આવ્યો ત્યારે બાળકી હતી, એમની જે પોસ્ટ ઓપરેટિવ નોટ હતી, જે ઓપરેટિવ નોટ હતી આફ્ટર ડિલિવરીની, એ નોટ પણ લખેલી છે, અને પછી 2:15 થી 2:15 ગાળા વચ્ચે આ બાળકી છે નહીં એવું અમને તંત્રને જાણવા મળ્યું, જેથી કરીને અમે તરત જ પોલીસને ઇન્ફોર્મ કરી દીધું છે। લેખિતમાં એમનો ખુલાસો માંગીએ છીએ કે તેમની હાજરીમાં આ કેવી રીતે બન્યું, એટલે અમે એમની પર બી કાર્યવાહી કરી રહ્યા છીએ। સીસીટીવી કેમેરા અમારા હોસ્પિટલમાં ચાલુ જ છે, અત્યારે એમના ફૂટેજ જોઈ રહ્યા છે, પરંતુ આ બધું કામ અમે પોલીસને સોંપ્યું છે, એટલે પોલીસ તેમની કાર્યવાહી કરી રહી છે। એક તરફ એક દિવસની બાળકીની માતા અને તેના પરિવારના સભ્યો પોલીસ સ્ટેશન પહોંચી પોતાની વહાલસોઈ બાળકીને શોધી આપવા માટે આજીજી કરી રહ્યા છે। તો સુરતમાં ઓનલાઈન રમાતી મોબાઈલ ગેમની લતમાં બાળકે પોતાના પિતાની જ હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। સુરતના ઈચ્છાપુર ક્વાર્ટરમાં બાળકે મોબાઈલ ગેમ બાબતે પિતાએ ઠપકો આપતા બાળકે પિતાની જ હત્યા કરી દીધી છે। બાળકે પોતાના પિતાની હત્યા નિપજાવી તેને અકસ્માતમાં ખપાવવાનો પણ પ્રયાસ કર્યો હતો। બાળકે પિતા અર્જુન સરકારનું ગળું દબાવી હત્યા કરી છે, જેની ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો છે। તો સીઆર પાટીલ પ્રેસ કોન્ફરન્સે સંબોધી રહ્યા છે, સીધા જઈએ તો પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પ્રેસ કોન્ફરન્સને સંબોધી રહ્યા છે। મહત્વનું છે કે કેવડિયા ખાતે ભાજપની કારોબારીની બેઠક હતી, બેઠક પૂર્ણ થઈ ગયા બાદ હાલ થોડીક જ ક્ષણોમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરવામાં આવશે। કારોબારી 3 દિવસ માટેની આજે મળી હતી, ગઈકાલથી
બધા સદસ્યોએ આવવાનું શરૂ કર્યું હતું. આજે સવારથી 10 થી 7 વાગ્યા સુધી અલગ અલગ ઠરાવો સાથે, અલગ અલગ ચર્ચાઓ સાથે, અલગ અલગ આગેવાનોને દ્વારા સંબોધન સાથે 7 વાગે આજે કારોબારી પૂર્ણ થઈ છે. હજુ બધા જે સદસ્યો આવતીકાલ સુધી રોકાવાના છે. આ દરમિયાન આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કરેલા કામો, એમણે કરેલા નિર્ણયો, દેશહિતમાં કોરોના કાળમાં હોય કે અન્ય કોઈ પણ સંજોગોમાં એમણે જે રીતે દેશના લોકોની કાળજી લીધી છે, એટલા માટે એમને અભિનંદન આપતો ઠરાવ એ કર્યો હતો. એક રાજકીય પ્રસ્તાવ પણ અમે સાથે સાથે કર્યો હતો. બીજું એક મહત્વનું હતું કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો એકમ એને આજથી અમે ડિજિટલ કર્યું છે, પેપરલેસ કર્યું છે. એના માટે અમે લગભગ તમામ સદસ્યોને એક ટેબ્લેટ આપ્યું છે અને ટેબ્લેટ દ્વારા જ હવે અમને જે કંઈક સર્ક્યુલર મોકલવા હશે, કોઈ માહિતી આપી હશે, કે દરેક વસ્તુ હવે અમને અમે એને ટેબ્લેટ દ્વારા જ આપીશું અને કે ડિજિટલ ઉપયોગ કરીશું. જે બાકીના લગભગ 8,000 લોકો ચૂંટાયેલા છે તાલુકા પંચાયત સુધીના, એમને અને સંગઠનના કેટલાક મહત્વના લોકો આમાં પ્રમુખ આવી ગયા છે જિલ્લાના, બાકીના મહામંત્રીઓ સહિતના બાકીના લોકોને પણ હવે આવનારા દિવસોમાં એટલે કુલ બીજા 10,000 ટેબ્લેટ એમને આપવાના છે. એ રીતે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું એકમ આખા દેશમાં પહેલું પેપરલેસ થાય છે. અમારો આગ્રહ છે બધાને કે આ ટેબ્લેટનો સંપૂર્ણપણે ઉપયોગ કરે. અમે એને આખી પ્રક્રિયા એટલી સરળ બનાવી છે કે જે મોબાઈલ વાપરી શકતો હશે એ પણ આ ટેબ્લેટ વાપરી શકશે. એના આંગળીના ટેરા ઉપર કેન્દ્ર અને રાજ્ય સરકારના લોક ઉપયોગી જે નિર્ણયો છે, જે યોજનાઓ છે, એની સંપૂર્ણ માહિતી એમને એના ઉપરથી મળી જશે. સંઘ, જનસંઘ અને બીજેપી એની આ યાત્રાની અંદર કોણે શું ભૂમિકા ભજવી, કયા પ્રકારના અવરોધો આવ્યા, એના નિર્ણયો કેવી રીતે લેવાયા, એ તમામ માહિતી પણ એમને આ ટેબ્લેટમાં મળશે. સાથે સાથે એ ટેબ્લેટ ખોલે ત્યારે પોપઅપ ઉપર જો એ ટચ કરે તો જે તે દિવસનું મહત્વ શું છે, અટલજીનો જન્મદિવસ હોય તો એના પર 8 થી 10 બુલેટ પોઈન્ટ એના સ્ક્રીન પર આવી જશે. એનો ઉપયોગ એ લખવા માટે અથવા તો પોતે કોઈ જગ્યાએ સંબોધન કરવા જેવા એમાં કરી શકશે. અને વધુ માહિતી જોઈતી હોય તો સાથે લિંક આપી છે એની ઉપર અટલજીના તમામ પુસ્તકો, એમની ઉપર લખાયેલા પુસ્તકો, એમની કવિતાઓ, એ બધી જ માહિતી એમને મળશે. હવે દરેક ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની તમામ માહિતી મળશે. અટલજી હોય, નરેન્દ્ર મોદી સાહેબ હોય, સુષ્માજી હોય, અરુણ જેટલીજી હોય, આવા અનેક નેતાઓએ લોકસભા અને રાજ્યસભામાં કરેલા ભાષણો કે જાહેરસભામાં કરેલા ભાષણો એમને ટુકડામાં 2-3 મિનિટના ટુકડામાં અથવા તો આખું પણ ભાષણ એને સાંભળવું હશે તો બધે જ એને આ ટેબ્લેટમાં અવેલેબલ થશે. એ સિવાય પણ ઘણી બધી માહિતી અમે આપી છે. એમના વિસ્તારના પેજ કમિટીના સદસ્યો કેટલા છે, પ્રાથમિક સદસ્યો કેટલા છે, એના મોબાઈલ નંબર સાથે એના વિસ્તારની મતદાર યાદી પણ એમાં નાખીને અમે એને આપી છે. તો મહત્વનું છે કે કેવડિયા ખાતે કારોબારી મળી હતી અને પીએમને અભિનંદન આપતો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સી આર પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ભાજપની જનસંઘની તમામ માહિતી એક ટેબ્લેટમાં આપવામાં આવશે અને ટેબ્લેટ યુઝ કરવા માટે પણ તેઓ ભાજપના કાર્યકર્તાઓને આહ્વાન કર્યું હતું. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. પડે પડની અપડેટ્સ અને દેશ વિદેશના સમાચાર જાણવા માટે આપ લોગ ઇન કરી શકો છો અમારી વેબસાઇટ www.mantavinews.com. નમસ્કાર.